સુરતના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને ગુજરાતભરમાં ચકચાર મચી છે. આ ઘટનાને લોકો વખોડી રહ્યા છે તો બીજી તરફ હત્યારા સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. સુરત શહેરમાં ઉપરા છાપરી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. માત્ર 14 દિવસમાં 9 જેટલા હત્યાના બનાવો સામે આવી ચૂક્યા છે. તેમજ ચોરી અને મોબાઈલ સ્નીચિંગ જેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. આ બેનરોમાં હર્ષ સંઘવીના ફોટા સાથે ભાવના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવું લખાણ લખાયું છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ સિટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે, ભાવના રાજમાં સત્તાના નશામાં મદ, ગૃહમંત્રી રાજીનામું આપે જેવું લખાણ લખવામાં આવ્યું છે. સુરતના કામરેજ, પૂર્ણા, યોગી ચોક, સરથાણા, મિની બજાર, માનગઢ ચોક જેવા વિસ્તારોમાં પોસ્ટરો રાત્રિના સમયે લગાવવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે હજી સુધી સામે આવ્યું નથી. આ હત્યા કેસને લઈને સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા હત્યારા ફેનીલા પોસ્ટર સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય બહાર ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતળા દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સાથે ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવા બેનરો સાથે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પુતળા દહન પહેલાં પોલીસે તમામ કાર્યકરોને ડિટેન કર્યા હતા. પણ એક વાત તો એ છે કે યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર શહેરમાં પડી રહ્યો છે અને તેને લઈને લોકોમાં આક્રોશ પણ ભારોભાર જોવા મળી રહ્યો છે.